चलो विद्यार्थी मित्रों, मजा में। विद्यार्थी मित्रों, चैप्टर नंबर 6 कार्य ऊर्जा ने पावर, एमा मित्रों आज बात करवानी से यांत्रिक ऊर्जा नु संरक्षण। एटले के अगाउ जे भण्या छे ये गति ऊर्जा अने स्थिति ऊर्जा, मित्रों बन्ने नो संबंध से कार्य साथे जोयो। क्यों संबंध जोयो? कि गति ऊर्जा हो तो डेल्टा के एटले के कार्य ऊर्जा प्रमेय बराबर डबल्यू थाय, एटले के एफ डेल्टा एक्स। आ गति ऊर्जा विषय बात करी मित्रों। हवे स्थिति ऊर्जा विषय पण मित्रों बात थई कि डेल्टा वी पण केवा माइनस एफ डेल्टा एक्स। आ स्थिति ऊर्जा विषय बात करी कि आ जे से स्थिति ऊर्जा संरक्षी बल क्षेत्र हेठळ कार्य थाय। કેવું છે મિત્રો? સંરક્ષી બળ માટે જે માત્ર ને માત્ર અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર આધાર રાખે, આ બંને માટે વાત કરી છે કયા લાસ્ટ લેક્ચરમાં। તો હવે આપણે વાત કરવી છે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જો કમ્બાઈન થાય તો તમારી નવી થિયરી જનરેટ થાય છે। એ નવી થિયરી એટલે યાંત્રિક ઉર્જા સંરક્ષણ। તો આજે એની વાત કરવાની છે મિત્રો। ઓકે, તો યાંત્રિક ઉર્જા સંરક્ષણ અથવા તો યાંત્રિક ઉર્જા એટલે શું એને ધારો કે હું ઈ વડે દર્શાવું। શેના વડે દર્શાવું મિત્રો? ઈ વડે। તો ગતિ ઉર્જાનો ફેરફાર અને સ્થિતિ ઉર્જાના ફેરફારના સરવાળાને અથવા તો બંનેના સરવાળાને શું કહેવાય? કુલ ઉર્જા અથવા યાંત્રિક ઉર્જા કહેવામાં આવે છે। ક્લિયર? કે કે ઉર્જા મિત્રો? કે પ્લસ યુ અથવા તો વી, કોઈ પણ દર્શાવી શકો છો। ધ્યાન આપજો, તો ડેલ્ટા કે प्लस डेल्टा वी इज इक्वल टू, तो डेल्टा के एटले शू छे मित्रों? एफ डेल्टा एक्स। डेल्टा वी एटले शू आवशे? माइनस एफ डेल्टा एक्स। शू आवशे मित्रों? एफ डेल्टा एक्स। तो तमने मळे छे प्लस माइनस, जवाब शू आवशे मित्रों? शून्य। एटले के गति ऊर्जा में फेरफार के टू माइनस के वन प्लस वी टू माइनस वी वन इज इक्वल टू शून्य। हम आ के टू वी टू एम नंबर माइनस माइनस सामेनी बाजू जाए, एटले के टू प्लस वी टू इज इक्वल टू के वन प्लस वी वन। तो आ के वन वी वन के टू वी टू एटले के यांत्रिक ऊर्जा इज इक्वल टू गति ऊर्जा प्लस स्थिति ऊर्जा। पण दरेक वखते आ बन्नेनो सरवाळो, गति ऊर्जा ने स्थिति ऊर्जानो सरवाळो अचल रहेतो होय छे, जेमने यांत्रिक ऊर्जा संरक्षणनो नियम पण कहेवामां आवे छे। तो आ नियम विशे आपणे वात करी। क्लियर? हवे स्थिति ऊर्जा विशे वात करी मित्रो, के स्थिति ऊर्जा छे ए मात्र ने मात्र अंतिम स्थान अने प्रारंभिक स्थान पर आधार राखे। અને સ્થિતિ ઉર્જા કેવું બળ ક્ષેત્ર છે મિત્રો? સંરક્ષી બળ ક્ષેત્ર છે, એટલે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે, બીજા સ્થાન પર આધાર રાખતા નથી। એટલે કે કોઈ ગતિ છે એ જો ફરી ફરીને મૂળ સ્થાને આવતું હોય તો સંરક્ષી બળ હેઠળ બળ કેવું આવશે મિત્રો? શૂન્ય આવશે। સંરક્ષી બળ થાય મિત્રો એટલે કાર્ય પણ કેવું આવવું જોઈએ? શૂન્ય આવવું જોઈએ, એટલે કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં એફ ડેલ્ટા એક્સ। પરંતુ બંધ પૃષ્ઠ જ્યાં જ્યાં ફરી ફરીને મૂળ સ્થાને આવે તો એને બંધ પૃષ્ઠ કહેવાય અને એના માટે શૂન્ય આવશે। ક્લિયર? આ વસ્તુ છે કોના માટે? યાંત્રિક ઉર્જા સંરક્ષણ માટે। હવે મારે એના ઇક્વેશનમાં જવું છે, તો ઇક્વેશનમાં ખાસ ધ્યાન આપજો। આ રીતે પદાર્થ છે, કેટલી ઊંચાઈ છે મિત્રો? એચ ઊંચાઈ છે આપણો પદાર્થ છે, અહીંથી મહત્તમ ઊંચાઈ પહોંચી ગયો તો એમ નહીં ને સ્થિર અવસ્થામાં છે, તો ગતિ ઉર્જા કેટલી આવશે? શૂન્ય। અને સ્થિતિ ઉર્જા કેટલી આવશે મિત્રો? એમ જી એચ। એટલે કુલ ઉર્જા કેટલી થઈ? એમ જી એચ। ઓકે ઓકે સર। હવે ત્યાંથી મિત્રો એ ગતિમાં આવે છે, ધારો કેટલા સુધી પહોંચ્યો? કેટલી ઊંચાઈ છે? ધારો કે સ્મોલ એચ અંતર કાપ્યું અને
वेग हशे मित्रों त्यारे नो वी जेटलो वेग हशे। तो गति ऊर्जा केटली मळी मने 1/2 mv² अने स्थिति ऊर्जा केटली मळी mgh એટલે મને કુલ ઉર્જા મિત્રો મળશે 1/2 mv² પ્લસ mgh। ક્લિયર? હવે પાછો ક્યાં આવી જાય? જમીનને સ્પર્શે, એટલે વધારાનું અંતર કોઈ કાપતો નથી અને ત્યારે વેગ છે મિત્રો મેક્સિમમ હશે, એટલે v સ્ક્વેર પણ કેવો છે? મેક્સિમમ। અને સ્થાન શૂન્ય થઈ ગયું એટલે સ્થિતિ ઉર્જા કેવી થાય? શૂન્ય। જેને આપણે ગ્રાઉન્ડ લેવલ ને આપણે શું રાખી છે? સ્થાન ભેદ અથવા તો સાપેક્ષમાં। તો આ રીતે મેં વાત કરી, જ્યારે તમે ગુરુત્વાકર્ષણ વાત કરશો ત્યારે પૃથ્વીની સપાટી પર પણ સ્થિતિ ઉર્જા હોય, પરંતુ અત્યારે એને સાપેક્ષમાં કેવી લીધી? શૂન્ય લીધી। ઓકે, 1, 2 અને 3। હવે મારે આ વી નું ઇક્વેશન તારવવું છે અથવા એચ મેળવવું છે। તો આપણું સૂત્ર છે ઈ ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ યુ, તો ઈ એટલે હું લખીશું એમ જી એચ, કે એટલે 1/2 mv² પ્લસ એમ જી એચ, આ પ્લસ છે સામેની બજાય તો મિત્રો માઇનસ, એટલે એમ જી એચ માઇનસ એચ ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² તો એમ એમ કેન્સલ, બે છેદમાંથી અંશમાં જાય એટલે 2gh - h આખાનો વર્ગમૂળ ઇઝ ઇક્વલ ટુ v² તો આ રીતે મને જે અમુક સ્થાને જ્યાં વેગ છે એ વેગનું ઇક્વેશન મળે છે। એનો અર્થ એવો છે કે એ જે સ્થિતિ ઉર્જા છે શેમાં રૂપાંતરણ પામતી હોય? ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામતી હોય છે। ગતિ ઉર્જા વધતી જાય, સ્થિતિ ઉર્જા ઘટે, એક સમય એવો સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય, અને જો પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે તો વેગ ઘટતો જાય, એટલે ગતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ પામતી જતી હોય છે। આ મિત્રો આપણે વાત થઈ યાંત્રિક ઉર્જાની વાત થઈ, હવે મારે સ્પ્રિંગ માટે ઉર્જા ભણવી છે। તો ધ્યાન આપજો મિત્રો, સ્પ્રિંગ માટે સ્થિતિ ઉર્જા, તો આપણે વાત કરીએ સ્પ્રિંગની, તો સૌ પ્રથમ તો સ્પ્રિંગ બનાવીશ મિત્રો, આ રીતની સ્પ્રિંગ છે। ઓકે, તો આ જે સ્પ્રિંગ છે મિત્રો, એ સ્પ્રિંગ એ સરક્ષી બળનું ઉદાહરણ છે। કઈ બળ? સ્પ્રિંગ સરક્ષી બળ પ્લસ ચલિત બળ, ચલિત બળ એટલે એના પર બળ અચળ ના લાગી શકે, બળમાં ફેરફાર થાય। શું થાય મિત્રો? બળમાં ફેરફાર થાય। હવે એની સાથે જો એક બોક્સ જોડવામાં આવે, સમજો ખાસ, આ રીતનું એક બોક્સ જોડવામાં આવે, શરૂઆતમાં કોઈ પણ જાતનું બાહ્ય બળ લગાડવામાં આવતું નથી, એટલે સ્થાનાંતર થતું નથી, નથી આગળ થતું, નથી પાછળ થતું, કારણ કે બાહ્ય બળ શૂન્ય એટલે સ્થાનાંતર શૂન્ય, એક્સટર્નલ ફોર્સ એ લાગતો નથી। હવે જેવો તમે એક્સટર્નલ ફોર્સ લગાડો બહારની તરફ, એટલે સ્થાનાંતર છે બહારની તરફ થાય, ત્યારે સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક બળ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે બળ લાગતું હોય, કઈ દિશામાં હોય મિત્રો? અંદરની દિશામાં હોય। તો અંદરની દિશામાં જે બળ લાગ્યું એ બળે કંઈક કાર્ય કર્યું, બળ લાગે એટલે કાર્ય થાય, કાર્ય છે મિત્રો ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, અને એ ઉર્જા એટલે સ્પ્રિંગની સ્થિતિસ્થાપક ઉર્જા અથવા તો સ્થિતિ ઉર્જા। ઓકે, ક્લિયર? તો હુક નામના વૈજ્ઞાનિકે આ જે છે બળ લગાડો એમ સ્થાનાંતર થાય, જેટલું બળ લગાડો એટલું સ્થાનાંતર વધારે થાય, પરંતુ અંદર જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે એ નિશાની કઈ હોય? વિરુદ્ધ દિશામાં, બળ બહાર લગાડો તો પુનઃસ્થાપક બળ અંદર લાગે, એટલે એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ। તો જો મારે કે જોતા હોય તો કે ઇઝ ઇક્વલ ટુ એફ ના છેદમાં એક્સ, કેને સ્પ્રિંગનો પુનઃસ્થાપક અચળાંક કહેવામાં આવે છે, તો સ્પ્રિંગ અચળાંક પણ કહેવામાં આવે છે। કેવો મિત્રો? સ્પ્રિંગ અચળાંક। એનું ક્યારેક પારિમાણિક સૂત્ર પૂછી નાખે તો બળ એટલે m1 l1 t - 2 છેદમાં l1 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 કેન્સલ, એટલે m1 l0 t - 2। હવે જો x વધારે ક્યારે આવે? કે મોટો હોય તો,
અને x વધારે એનો અર્થ વધારે પડતું તણાવ થયું અને વધારે તણાવ ક્યારે થાય કે જ્યારે સ્પ્રિંગ નરમ હોય ત્યારે એટલે x મોટો હોય તો k નાનો હોય એટલે આપણે એક વસ્તુ યાદ રાખવી છે કે k જો નાનો હોય તો x મોટો આવે અને સ્પ્રિંગ છે મિત્રો કેવી બની જાય નરમ અને k મોટો આવે એનો અર્થ એવો છે કે x કેવો હોય નાનો હોય તો સ્પ્રિંગ છે કડક હોય અથવા તો અક્કડ પણ શબ્દ વાપરવામાં આવે છે ક્લિયર આ સ્પ્રિંગની વાત થઈ હવે સ્પ્રિંગમાં આપણે કાર્ય કર્યું છે તો કેટલી ઉર્જા સંગ્રહ પામી એ જોઈ તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર પણ સ્થાનાંતર કેટલું કેટલું સૂક્ષ્મ કાર્ય અને એનું ઝીરોથી ક્યાં સુધી જાય એક્સ સુધી જાય છે તો હવે એફની જગ્યાએ માઇનસ કે એક્સ ઇન્ટુ ડીએક્સ સમજતા જજો ઝીરોથી એક્સ કે અચળ છે મિત્રો એટલે કે બાર આવશે ઘાત વધે ને વધેલી ઘાત ક્યાં આવી જાય છેદમાં એટલે વન બાય ટુ કે એક્સ સ્ક્વેર નિશાની રાખવો તો માઇનસ તો આ રીતે તમને કાર્ય મળે છે અને કાર્ય દ્વારા ઉર્જા મળે છે એક માઇનસ ધ્યાનમાં લો સ્પ્રિંગ વડે તો બાહ્ય બળ વડે કેવું આવે મિત્રો પ્લસ આવશે એટલે જો મારે ગ્રાફ બનાવવો હોય તો હું બનાવી શકું છું કે સ્થાન વિરુદ્ધ બળનો ગ્રાફ શેના વિરુદ્ધ મિત્રો સ્થાન વિરુદ્ધ બળનો ગ્રાફ તો બળ કેટલું છે કે એક્સ કેટલું છે મિત્રો કે એક્સ અને સ્થાનાંતર કેટલું થયું મિત્રો એક્સ જેટલું સ્થાનાંતર થાય છે એટલે ધારો કે એટલું સુધી સ્થાનાંતર થયું અને બળ છે મિત્રો આ રીતનું છે પરંતુ બળ કઈ દિશામાં છે વિરુદ્ધ દિશામાં છે એટલે આ રીતે બંને ભેગા થતા હોય છે તો તમારી રેખા આ રીતની બને તો આ જે છે એ સ્પ્રિંગ વડે થયેલું કાર્ય અને આ જે કાર્ય છે મિત્રો આપણે લગાડેલું બળ એટલે પરિણામી મિત્રો કેવું થતું હોય શૂન્ય થતું હોય છે વન બાય ટુ કે એક્સ સ્ક્વેર વન બાય ટુ કે એક્સ સ્ક્વેર કેવું થયું શૂન્ય થાય છે ઓકે તો આ રીતની વાત છે હવે જો તમે એવું વિચારો કે આ જે કન્ડિશન છે એને બહાર લઈ ગયા જેવો છેડો મૂક્યો એટલે અંદર ગયો પાછો મૂળ સ્થાન આવી ગયો એટલે ફરી ફરીને મૂળ સ્થાન આવે તો પણ કાર્ય કેવું થાય શૂન્ય થાય એનો અર્થ એવો થયો કે તમે જે સ્થાને ગયા એ સ્થાને પાછા આવ્યા એટલે માત્ર ને માત્ર અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર આધાર રાખે માર્ગ પર આધારિત નથી એટલે સ્પ્રિંગ બળ જે છે એ સંરક્ષી બળ છે એમ પણ ફરી વાર કહી શકાય છે ઓકે હવે એક મસ્ત મજાનો ટોપિક જે ભવિષ્યમાં તમને એમસીક્યુમાં કામ લાગશે એમાં મારે પ્રવેશ કરવો છે કયો ટોપિક મિત્રો કે સ્થિતિ ઉર્જા છે આ રીતે સ્પ્રિંગ છે સરળતા ખાતર બનાવું છું મિત્રો આધાર છે બ્લોકને બહારની બાજુ ખેંચું એટલે શેમાં રૂપાંતરણ થાય મેક્સિમમ સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય અને કેટલી ઉર્જા મળી મને ધારો કે વન બાય ટુ કે એક્સ સ્ક્વેર પણ કેવી છે મેક્સિમમ મળી ગઈ હવે એવો જેવો હું છેડો છોડવામાં આવે એટલે આ સ્થિતિ ઉર્જા થી ઘટશે તો શેમાં રૂપાંતરણ પામે એટલે છેડો આ બાજુ ગતિ કરે ને ગતિ કરે એટલે ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામે આ ગતિ ઉર્જા કે વન અને ગતિ ઉર્જા વધે તો કઈ ઉર્જા ઘટશે સ્થિતિ ઉર્જા ઘટશે એટલે મેક્સિમમ માંથી કેટલું આવી જાય મિત્રો કે એક્સ સ્ક્વેર આવી જાય પરંતુ દરેક વખતે કે વન અને વી વન નો સરવાળો આના જેટલો થાય કારણ કયું સંરક્ષણ યાંત્રિક ઉર્જા સંરક્ષણ જ્યારે આ શૂન્ય થાય ત્યારે આ મેક્સિમમ થાય આ બંને સંપૂર્ણપણે એ કેમાં રૂપાંતરણ પામે એટલે કે વન બાય ટુ કે એક્સ સ્ક્વેર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ એમ વી સ્ક્વેર વન બાય ટુ કે એક્સ સ્ક્વેર ઓકે મિત્રો જો એક્સ બરાબર શૂન્ય લેવામાં આવે એટલે કે સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામ્યું હોય તો વન બાય ટુ એમ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ કે એક્સ સ્ક્વેર તો વન બાય ટુ કેન્સલ અને મારે
जो वेग जो हो तो एम छेद माथी क्या आवे अंश मा इज इक्वल टू वी स्क्वेर तो वी बराबर के बाय एम इन टू एक्स मैक्स आ तमारू सूत्र आयु से अने एग्जाम में मित्रों आ डायरेक्ट इक्वेशन याद राखजो ओके हवे क्यारे केवो प्रश्न पूछवामां आवे मित्रों के वन बाय टू के एक्स स्क्वेर आ जे मेक्सिमम से मित्रों ए बन्ने मां समान रूपे वेचाय એટલે એમ વી સ્ક્વેર વન બાય ટુ કે એક્સ સ્ક્વેર બંને સમાન થાય તો કયા સ્થાને બંનેની ઉર્જાથી સમાન થાય એટલે એક્સ બરાબર કેશન ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થાય તો મારે એક્સ મેળવવો છે વન બાય ટુ કે એક્સ સ્ક્વેર મેક્સ ઇઝ ઇક્વલ ટુ આ બંને સમાન છે એટલે ટુ વન બાય ટુ કે એક્સ સ્ક્વેર લખી શકું તો વન બાય ટુ કે के के एक्स स्क्वेर इज इक्वल टू एक्स मैक्स स्क्वेर छेद में बे तो एक्स बराबर एक्स एम प्लस एक्स एम ना छेद में रूट टू प्लस ओर माइनस एनो अर्थ एवो थाय मित्रों के जो तमे ग्राफ बनावो जो ध्यान आपजो खास हवे ग्राफ मोस्ट इम्पोर्टंट अर्थनो ग्राफ से मित्रों स्थान विरुद्ध ऊर्जानो जो आ एक्स होय मेक्सिमम आ शून्य होय तो वच्चे मित्रों एवी परिस्थिति आवशे के एक्स ना छेद में रूट टू अंतर वधारता वधारता डाबी बाजू लो के तमे जमणी बाजू लो आ डाबी बाजू ना जमणी बाजू बन्ने बाजू एक समय एवो आवशे के गति ऊर्जा ने स्थिति ऊर्जा समान वेसाशे क्लियर ओके हवे एक्स मेक्सिमम होय त्यारे गति संपूर्ण ऊर्जा से शेमा रूपांतर पामी होय एक्स मेक्सिमम होय त्यारे गति ऊर्जा से स्थिति ऊर्जा में रूपांतरण पामे अने जारे गति ऊर्जा से ए शून्य होय गति ऊर्जा शून्य होय त्यारे स्थिति ऊर्जा में रूपांतरण पामे एटले मित्रों आपने आ टाइप एक ग्राफ मळतो हतो तो आज कंडीशन से मित्रों बने एक साथ आवे समान त्यारे गति ऊर्जा ने स्थिति ऊर्जा समान आवशे एक्स बाय रूट टू एक्स बाय रूट टू पण केवा माइनस तो आज ये शब्द से ये हमेशा ने माटे याद राखजो क्या शब्द मित्रों आ शब्द हवे क्यारेक तमने एवं पण पूछी नाखे तारवणी माटे के डबल्यू इज इक्वल टू वन बाय टू के एक्स स्क्वेर આ ઇક્વેશન મેળવ્યું છે અથવા તો વી મેળવ્યું છે વી ઓફ એક્સ એમને બળના સૂત્ર સ્વરૂપે તારવો તો એમને સ્થાનની સાપેક્ષ વિકલન કરતા કોની સાપેક્ષ મિત્રો સ્થાનની સાપેક્ષ તો ઘાત સી આગળ આવે બે એક દ્વિતીયાંશ કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીએક્સ ઘાત આગળ ટુ એક્સ છે કે એક્સ એટલે બળ આ મને બળનું સૂત્ર મળી ગયું f is equal to dv by dx પરંતુ નિશાની કેવી આવે ઋણ આવે તો એટલા ક્વેશ્ચન છે એ યાદ રાખજો કે જ્યારે કે મેક્સિમમ હોય સ્થાન કેવું છે મિત્રો અહીં શૂન્ય છે સ્થાન શૂન્ય તો ગતિ ઉર્જા મેક્સિમમ અહીં ઉર્જા શૂન્ય હોય એનો સ્થાન મેક્સિમમ તો ગતિ ઉર્જા શૂન્ય ઓકે અને સ્થિતિ ઉર્જા મેક્સિમમ જો ફરી એકવાર કે શૂન્ય હોય ત્યારે V મેક્સિમમ અને V શૂન્ય હોય ત્યારે K મેક્સિમમ અને બંને ઇક્વલ હોય મિત્રો ત્યારે સ્થાન X બાય રૂટ ટુ પ્લસ ઓર માઇનસ એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે હવે મિત્રો આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ પછી આપણે એક્ઝામ્પલ જોવાના છે ઓકે મિત્રો તો આજે મિત્રો હું તમને 10 MCQ આપીશ કેટલા આપીશ MCQ મિત્રો 10 MCQ આપીશ રેડી તો 10 MCQ છે મિત્રો તમારે સોલ્વ કરવાના છે જે ચેપ્ટર નંબર 6 આધારિત હશે ઓકે ક્લિયર થાય છે ઓકે અને એ તમારે જે ગ્રુપ છે એ હોય બી હોય કે સી હોય એ
ये बधाज ग्रुप में जे जे मित्रों ने आ एमसीक्यू मळशे एने सांज सुधी में आ एमसीक्यू मने सोल्व करीने आपवाना छे, कम्पलसरी छे मित्रों। ओके, थैंक यू।